સુરત શહેરના ઉધના મગદલ્લા ખાતે આવેલી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો 47મો પદવીદાન સમારોહ યોજાયો હતો, જેમાં ગુજરાતના રાજ્યપાલ ઓમ પ્રકાશ કોહલી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સ્થાપનાની ગોલ્ડન જ્યુબિલી વર્ષની ઉજવણી કરી રહી છે ત્યારે યોજાયેલા આ પદવીદાન સમારંભમાં વાઇસ ચાન્સેલર ડોક્ટર દક્ષેશ ઠાકરે ખૂબ જ પ્રભાવક પ્રવચન આપ્યું હતું અને યુનિવર્સિટીની 50 વર્ષની યાત્રામાં સહભાગી થનાર દરેકનો આભાર માની કૃતજ્ઞતા દર્શાવી હતી. હવે પ્રશ્ન એ થાય કે 50 વર્ષ પૂર્ણ કરનારી યુનિવર્સિટીની સ્થાપના ભરૂચથી વાપી સુધીના આદિજાતિ અને જનજાતિના શિક્ષણનું પ્રમાણ અને ગુણવત્તા સુધરે તે માટે કરવામાં આવી હતી, પરંતુ આટલા બધા વર્ષોમાં કોઈ પણ કુલપતિએ એ દિશામાં પહેલ કરી હોય કે નક્કર પગલાં લીધા હોય તેવું જાણવામાં આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સતત કોઈક ને કોઈક કારણોસર વિવાદમાં રહેતી આવી છે. આગામી વર્ષોમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખરા અર્થમાં નાન આપનારી યુનિવર્સિટી બને એવી આશા દક્ષિણ ગુજરાતના નાગરિકો રાખી રહ્યા છે. જેમને આપણે આજે એક વિશિષ્ટ ડિગ્રી આપીને સન્માનિત કરવા જઈ રહ્યા છીએ તેવા આદરણીય શ્રી અનિલભાઈ, અન્ય આમંત્રિત, આપણી યુનિવર્સિટી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત એની સ્થાપનાના 50 વર્ષ સુવર્ણ જયંતિ ઉજવવા જઈ રહી છે. જેમના નામ સાથે આ યુનિવર્સિટીનું નામ જોડાયેલું છે તેવા કવિ નર્મદના ચરણોમાં હું વંદન કરું છું. સાથે સાથે આ પ્રદેશમાં જ્ઞાન ઉપાસના શુભ આશયથી યુનિવર્સિટીની આવશ્યકતા હોવાનો વિચાર કરનાર, એનો અમલ કરનાર, એને મંજૂરી આપનાર અને આ 50 વર્ષના માઇલસ્ટોન સુધી સહી સલામત જ્ઞાન યાત્રા કરાવનાર યુનિવર્સિટીના વિકાસમાં અને જ્ઞાનના વિસ્તાર અને વિકાસમાં યોગદાન આપનાર સૌ કોઈનું આજે આ ક્ષણે હું આભારની લાગણી પ્રગટ કરી એમની કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. યુનિવર્સિટીના સૌ અધ્યાપક મિત્રોએ સંશોધનના ક્ષેત્રમાં મહત્વનું યોગદાન આપ્યું છે. સમયે સમયે વિવિધ વિષયોના સેમિનાર યોજી વિદ્યા તેજ વધુ પ્રકાશે તેવા પ્રયત્નો કર્યા છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.